ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારી એક્ઝામ 10 એપ્રિલથી શરૂ થાય છે. આજે જે હું વાત કરવાની છું એ સુંદરમ વિશે. કેટલાક કાવ્યો જે છે સુંદરમમાં, એમાં સુંદરમના જીવન અને એના સાહિત્ય સર્જનની થોડીક વાત કરી લો બહુ ઝડપથી. સુંદરમ એ ગાંધીયુગના કવિ છે. એમનું આખું નામ એ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. સુંદરમ એ એમનું ઉપનામ છે. એમનો જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયા માતર ગામમાં 22 માર્ચ 1908 રોજ થયો હતો. એમની માતાનું નામ ઉજમબેન અને પિતાનું નામ પુરુષોત્તમદાસ. એમના બાપ દાદાનો વ્યવસાય લુહારનો તેમજ ધીરધારનો હતો. એમણે 5 વર્ષની ઉંમરે મિયા માતરની કુમાર શાળામાં અભ્યાસ શરૂ કર્યો હતો. શરૂઆતમાં તો તેઓ સ્કૂલે જતા તો તેઓ આડઈ કરતા, એટલે દાદીમાં માખોરમાં રોજ રોજ ત્રિભુવનને આંગળી પકડીને શાળાએ મૂકવા જતા. એ સમયના શાળાના માસ્તર અજ્ઞાથે એક દિવસ માખોરમાને કહ્યું કે ડોશી, આ છોકરો આટલો બધો લાડકો કર્યો છે તે શું એને ફૂલે પૂજવાનો છે? એટલે ગુસ્સામાં કહેવાયેલા રઘુનાથ માસ્તરના શબ્દો આજે સાચા લાગે છે. સાહિત્ય રસિકો તો જાણે સુંદરમને ફૂલે પૂજે જ છે ને. 7મા ધોરણ સુધી સુંદરમે વતનની શાળામાં જ અભ્યાસ કર્યો. 1917માં 9 વર્ષની વયે એમના લગ્ન મંગળાબેન સાથે થયા હતા. તાલુકા મથક આમોદની શાળામાં અંગ્રેજી 5 ધોરણ સુધીનો એમણે અભ્યાસ કર્યો ને ત્યાર પછી જિલ્લા મથક એવા ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં 1 વર્ષ સુધીનો અભ્યાસ કર્યો. આ શાળા ગુજરાત વિદ્યાપીઠ સાથે જોડાયેલી હતી. આ શાળામાં વિનિત પરીક્ષામાં પ્રથમ નંબર સાથે પાસ કરી વિનિત પરીક્ષા છોટુભાઈ પુરાણીના પુત્ર કનુભાઈ સાથે ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા. ત્યાં આગળ તેમણે 4 વર્ષ અભ્યાસ કર્યો. ઈસવીસન 1929માં વિદ્યાપીઠમાં સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા અને સોનગઢ ગુરુકુળમાં અધ્યાપક તરીકે જોડાયા. ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા પહેલા એમની કાવ્ય સર્જન પ્રવૃત્તિ શરૂ થઈ ચૂકી હતી. એમણે 1926માં સાબરમતીમાં મરીચી ઉપનામથી 51 દે એ કાવ્ય પ્રસિદ્ધ કર્યું. આ સમયમાં સાબરમતીમાં વર્ષનો શ્રેષ્ઠ લેખ લખવા બદલ ગાંધીજીના વરદ હસ્તે તેમને તારાગૌરી રૌપ્ય ચંદ્રક મળ્યો હતો. આ સમયે ગાંધીજીએ યોગ્યતા ટકાવી રાખવા સૂચન કરેલું જે તેમણે જીવનભર ધ્યાનમાં લીધું હતું. 1928માં સાબરમતીમાં બારડોલીને એ નામનું કાવ્ય એમના નામથી પ્રસિદ્ધ કર્યું. આ સત્યમ શિવમ સુંદરમની મહાત્રિપુટીમાંનો શબ્દ એમને તો લાગ્યો જુદા જ સ્વરૂપે. એની વાત કરતા તેઓ કહે છે કે સુંદરમ શબ્દ ઘણી સાધનાના અંતે મને મળી આવેલો. એ પહેલા ઘણી ગંભીર રીતે મરીચી અને વિશ્વકર્મા એ ઉપનામો એમણે અજમાવેલા, પણ અમારા વિદ્યાપીઠના હાસ્યપ્રધાન પંચતંત્રમાં હળવી રીતે લખતા અને અગંભીર રીતે સુંદરમ શબ્દ પ્રયોગ કરેલો. એ શબ્દ મને ગાંધીજીની આત્મકથામાંથી મળી આવેલો અને એમાં બાલ સુંદરમ નામનો એક તામિલ મજૂર ગાંધીજી પાસે આવે છે એની વાત છે. અને એ શબ્દમાંથી મેં બાલા શબ્દને દૂર કરી દઈને બાકીનો ભાગ રાખ્યો સુંદરમ. આમ તો આ શબ્દ એ સત્યમ શિવમ સુંદરમની મહાત્રિપુટીમાંનો એક છે, પણ એ મારી પાસે તો આવીને એક દરિદ્રતમ વ્યક્તિ પાસેથી આવ્યો. મારી પાસે આવ્યો ને આવીને એક દરિદ્રતમ વ્યક્તિ પાસેથી આવ્યો એમ કહે છે. નાનપણમાં પોતાના ગામ મિયા માતરમાં ભક્તિમય વાતાવરણથી આકર્ષાયેલા સુંદરમે છાત્રાલયમાં 5 વર્ષ સુધી દેવ દેવીઓની છબી બનાવી નાનકડું મંદિર બનાવ્યું અને ભક્તિની શરૂઆત કરી હતી. પરંતુ એક શરદ પૂર્ણિમાની રાત્રે અગરબત્તીના અગ્નિથી બધા જ દેવ દેવીઓની છબીઓ બળીને ભસ્મ થઈ ગઈ અને ત્યાં જ એમનો ભક્તિયોગ પૂરો થયો. આમોદ છાત્રાલયમાં પુસ્તકાલય હતું. એના તમામ પુસ્તકો છાત્રાલય નિવાસ દરમિયાન સુંદરમે વાંચી નાખેલા. એમાં રામતીર્થ અને વિવેકાનંદના પુસ્તકો એમણે વાંચ્યા, પણ એની બહુ અસર થઈ નહીં. પરંતુ ચંદ્રકાંતના પુસ્તકોએ આધ્યાત્મિકતા તરફ એમને વાળ્યા. મિયા માતરમાં હતા એ વખતે એક મિત્રએ સદેવંત સાવણીગા અને ગજરા મારુની વાર્તાઓ વંચાવેલી. એ મિત્ર રાગમાં દુહા ગાતો ને ત્યારથી જ તેમને કાવ્યમાં રસ જાગ્યો. રાજ્ય અને શોકના ગીતોમાંના લય અને માધુર્યની તેમના ચિત્ત ઉપર અજબ અસર થઈ.
વિદ્વાન વક્તાઓ અને ભજનિકોના વાર્તાલાપોમાંથી થતા શબ્દ પ્રયોગો તેમનું સતત ધ્યાન ખેંચતા. આમ શબ્દ તરફનું આકર્ષણ એમનું રોજ વધ્યા જ કર્યું. સ્નાતક સુધીના અભ્યાસ દરમિયાન તેમણે શ્રીમદ ભાગવત, સરસ્વતી ચંદ્ર, કલાપીના કાવ્યો, કાવ્ય દોહન, બોટાદકરની કવિતા, મુનશીની નવલકથાઓ અને ઘણી બધી અંગ્રેજી નવલકથાઓ જાણીતા વિદેશી લેખકો ટોલ્સ્ટોય, દોસ્તોવસ્કી, પુષ્કિન, વિક્ટર હ્યુગો, રોમારોલા વગેરેને પણ વાંચ્યા. આ ઉપરાંત વિવિધ વિષયોના થોકબંધ પુસ્તકોનું તેમણે અધ્યયન કર્યું. ગુજરાત વિદ્યાપીઠમાં આવવાનું સુંદરમનું આકર્ષણ ગાંધીજી તો ખરા જ. એ સમયે યુવાન પેઢી ગાંધીજીથી આકર્ષાઈને એમના આદેશને માથે ચઢાવતી. સુંદરમ પણ યુવાન અને ગાંધીજીનો તેમના પર ખૂબ મોટો પ્રભાવ. સુંદરમે વિદ્યાપીઠમાં જઈને સાબરમતીનું તંત્રી પદ સંભાળેલું તો પંચતંત્ર નામના હસ્તલિખિત માસિકના તંત્રી તરીકે પણ તેમણે કામ કરેલું. ગાંધીજીની સત્યાગ્રહની લડતમાં યુવાન સાહિત્યકારો જોડાયા અને એમાં સુંદરમ પણ ખરા. સત્યાગ્રહની ચળવળ દરમિયાન તેમણે 2 વાર જેલવાસ પણ ભોગવ્યો અને 1932માં જેલવાસ સાથે તેમને દંડ પણ થયેલો. દંડ વસૂલ કરવા માટે બ્રિટિશ સરકારે તેમને મિયા માતરની મિલકતમાંથી એક બળદ તથા વાસણો હાજર કરીને દંડ સ્વરૂપે ₹100 તેમની પાસેથી વસૂલ કરેલા. સત્યાગ્રહની અસર નીચે આમ તો તેઓ 1920થી આવેલા. આમોલના અભ્યાસ દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિકના પ્રવચનો સાંભળી પરદેશી ચીજોના બહિષ્કાર સ્વરૂપે પરદેશી ચીજોની હોળી કરતા પોતાની પ્રિય કાળી બેંગ્લોરી ટોપી એમણે હોમી દીધેલી અને પંડિત ઓમકાર નાથના વંદે માતરમના ગીતની તેમના ચિત્ત ઉપર એવી તો ઊંડી અસર થયેલી. 1930માં ઉમાશંકર જોશીની સાથે મૈત્રી બંધાઈ અને એ જ સમયે એમની કાવ્યદીક્ષા જેવું કાવ્ય બુદ્ધના ચક્ષુ એનું સર્જન થયું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણા અભ્યાસક્રમમાં બુદ્ધના ચક્ષુ એ કાવ્ય છે. તો એમાં યાદ રાખજો કે 1930માં ઉમાશંકર જોશીની સાથે એમની મૈત્રી બંધાઈને તે જ સમયે એમની કાવ્યની દીક્ષા જેવું એક કાવ્ય કે જેનું નામ બુદ્ધના ચક્ષુ છે એનું સર્જન થયું. આમ આઝાદી યુગીન વાતાવરણમાં સુંદરમનો ઉદય થયો. એમણે નવા યુગને અભિજ્ઞ કરતા તત્વોને, ઉર્ધ્વગામી તત્વોને કવિતામાં પ્રગટ કરી. ગાંધીયુગીન કવિતાઓની ઓળખ ઉભી કરીને આમ સાહિત્યમાં ગાંધીયુગીન વાતાવરણ બંધાયું. ગાંધીજીએ પ્રેરક ભાવનાઓને સુંદરમે વ્યાપક સંદર્ભમાં રજૂ કરી. જેલવાસ દરમિયાન સમાજવાદ અને સામ્યવાદની વિચારધારાનો અભ્યાસ કરવા નિરાત સાંપડી એની નિપજ રૂપે એમની પાસેથી આપણને કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીત એ કાવ્ય સંગ્રહ 1930માં મળ્યો, જેમાં દલિત પીડિતો એનું શોષણ એવો વિષય બનાવીને કટાક્ષ અને રોષ ફેલાવતી કવિતાઓ આપણને મળી. આ જ વર્ષમાં બીજો કાવ્ય સંગ્રહ કાવ્યમંગલાનું પણ પ્રકાશન થયું. સુંદરમ દેશ પરદેશના સાહિત્યના અભ્યાસી હોવાથી એમણે સમકાલીન પશ્ચિમી સાહિત્ય પ્રવાહોનો અભ્યાસ કર્યો હતો. એના પરિણામે છંદ, ભાષા અને સ્વરૂપલક્ષી ધ્યાનપાત્ર પ્રયોગો તેમણે કર્યા. શિષ્ટ સંસ્કૃત કૃતિઓમાંથી, અંગ્રેજી મહાકાવ્યોમાંથી, નાનાલાલની અલંકાર પ્રચુર શૈલીમાંથી, બકર ઠાકોરની અર્થઘન કવિત્વ રીતિમાંથી અનુકૂળ અંશોને લઈને એમણે પોતાને ફાવતી નૂતન રીતિ ઉત્પન્ન કરી. 1934માં તેઓ જ્યોતિ સંઘમાં શિક્ષક તરીકે જોડાયા અને આ જ વર્ષમાં કાવ્ય મંગલાને માટે એ કાવ્ય સંગ્રહને માટે તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો. આ જ વર્ષે એમણે દક્ષિણ ભારતની યાત્રા પણ કરીને ત્યારથી જ ભવિષ્યમાં મળનાર દક્ષિણાયનનું ચિંતન આરંભાયું. ગાંધીયુગના કવિઓ વિષયને વાસ્તવિક દ્રષ્ટિએ જોવા લાગેલા, એમાં સુંદરમનું સ્થાન અગ્રહરોળમાં છે. સંધ્યા, ઉષા, ચંદ્ર, તારા વગેરે જેવા વિષયોની સાથે સાથે વાસ્તવિક જીવનને સ્પર્શતા વિષયોની તરફ તેઓ આકર્ષાયા. ભંગડી, જાજરૂની માખી વગેરે જેવા અગાઉ તુચ્છ ગણાયેલા વિષયોનું સુંદરમે વાસ્તવદર્શી અને કલાત્મક નિરૂપણ એમના કાવ્યોમાં એમણે કર્યું. એમનું મુક્તક છે કે હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુંદર રહી તે સર્વને મૂકું કરી સુંદર ચાહી ચાહી.
આજે મુક્તક છે એ મુક્તકમાં પ્રગટ થતું રહસ્ય એ ગાંધીયુગની જ કવિતાનું લક્ષણ બની રહ્યું છે. સામાન્ય રીતે અસુંદર લાગતી ચીજો પણ આ યુગનો કવિ એ ચાહી ચાહીને સુંદર બનાવે છે. આમ સૌંદર્ય એ જોનારની નજરમાં છે, વસ્તુમાં નહીં, એવું સુંદર ચિંતન પણ આ યુગનો કવિ સુંદરમ રજૂ કરે છે. ટૂંકમાં ગંભીર ચિંતન આ કવિનું બીજું મહત્વનું લક્ષણ છે. પણ ઉર્મિને ભોગે અહીંયા આગળ ચિંતન કેળવાતું નથી. લોક સંપર્ક પામેલા આ કવિ લોકગીતોના ઢાળ લઈ લઢણોને તેમની કવિતામાં સુંદર વિનિયોગ કરે છે. વિદ્યાપીઠના અભ્યાસ દરમિયાન રાવી પાઠક જેવા છંદ શાસ્ત્રીનું એમને સાનિધ્ય મળે છે ને એમની કવિતા ઓર ખીલે છે. રામપ્રસાદ શુક્લની નિખાલસ ટીકાઓથી તેમની કવિતા વધારે સમૃદ્ધ બને છે. 1937ની 7 એપ્રિલ તેમને ત્યાં તેમના જીવનને અમૃત સ્પર્શ આપનારી દીકરી સુધાનો જન્મ થાય છે. એમની દીકરી સુધાએ કદી તેમને દીકરાની ખોટ પડવા દીધી નથી. બક ઠાકોરે શ્રી અરવિંદનું લવ એન્ડ ડેથ એ કાવ્ય વાંચવા મોકલેલું, એની ઉત્કૃષ્ટ કવિતા તરીકેની છાપ એમના ચિત્ત ઉપર અંકાઈ ગઈ અને તેમણે અનુવાદ સળંગ પૃથ્વી છંદમાં કર્યો. 1937માં ત્રિશુળ ઉપનામથી હીરાકણી અને બીજી વાતો નામના વાર્તા સંગ્રહનું પ્રકાશન કર્યું અને એક સારા વાર્તાકાર તરીકે પણ તેઓ પ્રસિદ્ધ થયા. 1939માં ત્રીજો અને ચોથો કાવ્ય સંગ્રહ રંગરંગ વાદળિયા અને વસુધા તથા વાર્તા સંગ્રહ ખોલકી અને નાગરિકાનું પ્રકાશન થયું. રંગરંગ વાદળિયામાં સુંદર બાળભોગ્ય કવિતાઓ આપીને 1934માં દક્ષિણ ભારતના પ્રવાસ દરમિયાન મહર્ષિ અરવિંદનો પોન્ડિચેરી આશ્રમ એમણે જોયો અને જીવનની પરમ કૃતાર્થતાનો પ્રશ્ન એમના મનમાં ઘૂંટાતો હતો. એ સંદર્ભે એમણે વેદ, ઉપનિષદ, ભાગવત ગીતા વગેરે ગ્રંથો વાંચેલા પણ કશો લાભ નહીં થયેલો. આ બધા જ રસ્તા એમને બંધ લાગતા ને ત્યારે મહર્ષિ અરવિંદના આશ્રમમાં પોન્ડિચેરી જવાનો નિશ્ચય કર્યો અને પછી 1945માં પોન્ડિચેરી જઈ અરવિંદ આશ્રમમાં કાયમી એમણે સપરિવાર નિવાસ કર્યો. ત્યાર પછીની કવિતાનો વિષય યોગિક અનુભૂતિનો છે. આ પહેલા 1941માં દક્ષિણાયન પ્રવાસ ગ્રંથનું પ્રકાશન કર્યું ને જેમાં પ્રવાસ વર્ણન ઉપરાંત ઉત્તમ ચિંતનાત્મક ગદ્યના નમૂના મળે છે. 1941માં શુદ્રક કૃત મૃચ્છ કટિકમનો અનુવાદ કરીને પ્રકાશિત કર્યો અને 1940માં ત્રીજો વાર્તા સંગ્રહ પિયાસીનું પ્રકાશન કર્યું. 1945માં ચોથો વાર્તા સંગ્રહ ઉન્નયનનું પ્રકાશન કર્યું ને આ જ સમયમાં બુદ્ધ સભા, મિજલસ, પ્રગતિશીલ સાહિત્ય મંડળ અને લેખક મિલ જેવી સંસ્થાઓની સંસ્થાપના કરી સંચાલનમાં સહાયક બન્યા. અરવિંદ આશ્રમમાં રહીને અર્વાચીન ગુજરાતી કવિતાનો સઘન અભ્યાસ કરીને 1946માં પ્રથમ વિવેચન સંગ્રહ અર્વાચીન કવિતા આપ્યો, જેને આજ વર્ષે મહિલા પારિતોષિક મળ્યું. 1947ની 15 ઓગસ્ટે સુંદરમે શ્રી અરવિંદના જીવન દર્શનનું અનુશીલન કરતા ત્રૈમાસિક દક્ષિણાનું સંપાદન કર્યું અને 1950માં શ્રી અરવિંદ મહાયોગી નામના મહર્ષિ અરવિંદનું જીવન ચરિત્ર આપ્યું. ત્યાર પછી 1945માં ચિદમ્બરમ ખાતે PEN યોજિત ત્રીજી અખિલ ભારતીય લેખક પરિષદમાં ભાગ લીધો અને 1955માં પાંચમો કાવ્ય સંગ્રહ યાત્રા પ્રગટ કર્યો, જેને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો. યાત્રાના કાવ્યમાં યોગ દ્વારા સધાતી જે અનુભૂતિની સઘન કવિતાઓ એમની પાસેથી આપણને મળે છે. 1959માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા. અમદાવાદ ખાતે 20મા અધિવેશનમાં સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે વ્યાખ્યાન આપ્યું અને 1961માં જર્મન નાટ્યકાર અર્નસ્ટ ટ્રોલરના ટ્રાન્સફિગ્યુરેશનનો કાયાપલટ નામે અનુવાદ આપ્યો. 1965માં ટોલરના માસિક એન મેન નાટકનો જનતા અને જજનો અનુવાદ આપ્યો અને આ જ વર્ષે બીજો વિવેચન સંગ્રહ અવલોકનાનું પ્રકાશન એમણે કર્યું. 1967માં મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે ઠક્કર વસંતજી માધવજી વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપ્યા. 1968માં ચિદમ્બરા લેખ સંગ્રહ પ્રગટ કર્યો અને આ જ વર્ષે અવલોકના વિવેચન સંગ્રહને સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું. 1977માં ચોથો અને પાંચમો વાર્તા સંગ્રહ તારીણી અને પાવકના પંથેનું પ્રકાશન થયું. 1978માં સાહિત્ય ચિંતન સમરચના અને સાવિદ્યાનું પ્રકાશન કર્યું. સાહિત્ય ચિંતનમાં સાહિત્યના લેખો, સમરચનામાં ચરિત્ર પ્રધાન લેખો અને સાવિદ્યામાં તત્વચિંતનના લેખો સંગ્રહાયેલા છે.
1979માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં શ્રી અરવિંદ વિશે 5 વ્યાખ્યાનો આપ્યા. આટલું સઘન સાહિત્ય સર્જન કરનાર કવિનો અમૃત મહોત્સવ 1984માં અંબાજી તથા તેમના વતન મિયા માતર ખાતે યોજાયો. એમાં ગુજરાતની સાહિત્ય જનતાનો ખૂબ જ સ્નેહ પ્રાપ્ત થયો. 1985માં ભારત સરકારે પણ તેમના કાર્યની નોંધ લઈને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા. ઈસવીસન 1990માં ગુજરાતી કાવ્ય સાહિત્યનો લબ્ધ પ્રતિષ્ઠિત એવોર્ડ શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર પણ પ્રાપ્ત થયો. જીવનના અંતિમ વર્ષોમાં તેમણે મિયા માતરની તમામ મિલકતનું ટ્રસ્ટ બનાવી માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરવાનું નક્કી કર્યું. થોડીક કૌટુંબિક અડચણો છતાંય 3 મકાનોના નકશા અને બીજા તમામ સાધનો સાથે ટ્રસ્ટ બનાવી શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ મારફતે માતાજીના ચરણે ધરી દીધું ને તારીખ 13 જાન્યુઆરી 1991ના દિવસે તેમણે આ દુનિયામાંથી ક્ષરદેહે વિદાય લીધી. પંડિચેરીમાં હૃદયરોગના હુમલાથી એમનું મૃત્યુ થયું. તેમનો દેહોત્સર્ગ પછી પણ તેમના મુદિતા, ઉત્કંઠા, અનાગત, ઈશ, પલ્લવિતા, મહાનાદ, લોકલીલા જેવા કાવ્ય સંગ્રહોનું અને અન્ય લખાણોનું પ્રકાશન થતું રહ્યું. આમ તેમણે આપેલો સઘન શક્તિસભર અક્ષરદેહ આજે સુંદરમને વિદ્યમાન રાખી રહ્યો છે અને આવતીકાલે પણ રાખશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વાત કરી એ સુંદરમના જીવન વિશેની અને એમણે જે કંઈ પણ લખ્યું, એમણે જે કંઈ પણ સાહિત્યનું સર્જન કર્યું એના ઉલ્લેખો આપણે અહીંયા આગળ જોઈ ગયા. તેમના જીવન અને કવન વિશે 2-3 વાર આ ધ્યાનથી સાંભળજો અને તૈયાર રહેજો. આવજો.